तो હવે તમને અમદાવાદ સ્થિત ઝાયડસની બહારના દ્રશ્યો બતાવીએ। અહીં સન્નાટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે ઝાયડસે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ બંધ કરી દેતા હાલ ઝાયડસ હોસ્પિટલ બહાર એક પણ વ્યક્તિ જોવા નથી મળી। આ ઉપરાંત ઝાયડસની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। બીજી તરફ વિતરણ બંધ કરી દેવાતા રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકો હવાતિયા મારી રહ્યા છે। रेमडेसिविर माटे लोको पड़ापड़ी करता हता। लोको कोई पण भोगे रेमडेसिविर मेळववा माटे केटलाय कलाको एक थी बे दिवस सुधी लांबी कतारों में ઝાયડસ हॉस्पिटल नी बहार उभा रहता हता। परंतु ઝાયડસ हॉस्पिटले हवे नोटिस मारी छे के 10,000 थी पण वधु परिवारों ने मानवतानी राहे ઝાયડસ हॉस्पिटले रेमडेसिविर उपलब्ध करी छे, आपी छे, अने हवे स्टॉक उपलब्ध नथी माटे તે જ્યાં અલગ આગાઉ સૂચના ના કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે રેમડેસિવિર આપી શકવાની શક્યતા નથી, માટે ઝાયડસની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ એ જ જગ્યા છે કે જ્યાં લોકો બે બે દિવસ સુધી લાંબી કતારોમાં ઊભા રહીને રેમડેસિવિર મેળવતા હતા, જ્યાં એક પણ વ્યક્તિ હવે રેમડેસિવિર માટે ઊભા ન રહે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધી અનેક લોકોએ રેમડેસિવિર ઝાયડસ હોસ્પિટલમાંથી મળી છે, પરંતુ હવે સરકારની જે બદનામી છે તે બદનામી ન થાય તે માટે કેટલાક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે હવે ઝાયડસ ખાતે પણ લાઈનો ન દેખાય, રાજ્યનું ખરાબ ન દેખાય, સરકારનું ખરાબ ન દેખાય તે માટે થઈ અને ઝાયડસમાંથી વિતરણ બંધ કરી દેવાનું મનાઈ રહ્યું છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી9 અમદાવાદ।